નમસ્કાર બાળકો, કેમ છો તમે બધા? એકદમ મજામાં છો અને તમારા બધાનું ભણવાનું બરાબર ચાલતું હશે. તો આની પહેલાના લેક્ચરમાં આપણે પાર્ટ ત્રીજો સમજી લીધો હતો. હવે આજના દિવસે આપણે એને લખવાના છીએ. ગઈકાલે ક્રિસમસની રજા હતી, તમે એને બહુ સરસ રીતે એન્જોય કરી હશે. તો તમને લેટ મેરી ક્રિસમસ અને એડવાન્સમાં હેપી ન્યૂ યર, કારણ કે હવે થોડાક જ સમય પછી આપણે 2021ની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આ મેં સૂચના આપેલી હતી એવી જ રીતે કે આ આપણો પાકા ચોપડામાં હાલ પૂરતો છેલ્લો પાઠ છે. છેલ્લો પાઠ એટલે બાકીના પાઠ હું કરાવવાની છું, પણ આના પછી આપણે થોડાક દિવસ વ્યાકરણ અને નિબંધ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. ત્યાર પછી આપણે આ વસ્તુની ફરીથી શરૂઆત કરીશું. તો પાઠ 3 સચ્ચા હીરા, જેનું આપણે પાકા ચોપડામાં લખવાનું જે છે કાર્ય આજથી શરૂ કરશું. સહી વિકલ્પ ચૂનકર વાક્ય પૂરા કરે, જો એમાં ખાલી જગ્યા હોય તો જ આ સૂચના છે. બાકી વિકલ્પ એટલું તમે લખશો પાકા ચોપડામાં તો ચાલશે. કુએ કે ચારો ઓર બની ઊંચી ભૂમિ કો ક્યા કહેતે હૈ, જવાબમાં આવશે જગત. કુએ કે ચારો ઓર બની ઊંચી ભૂમિ કો ક્યા કહેતે હૈ, જગત. દેવતાઓ કે ગુરુ કોણ હૈ, બૃહસ્પતિ. જો બૃહસ્પતિની જોડણી ખાસ જોજો. દેવતાઓ કે ગુરુ કોણ હૈ, બૃહસ્પતિ. વિદ્યા કી દેવી કોણ હૈ, સરસ્વતી. વિદ્યા કી દેવી કોણ હૈ, સરસ્વતી. પ્રકૃતિ શબ્દ કા અર્થ હૈ સ્વભાવ, પ્રકૃતિ શબ્દ કા ક્યા અર્થ હૈ, સ્વભાવ. ચારો ઔરતો કે પીછે આને વાલી મહિલા કેસી થી, વૃદ્ધા. ચારો ઔરતો કે પીછે આને વાલી મહિલા કેસી થી, વૃદ્ધા. ફરીથી જોઈએ, કુએ કે ચારો ઓર બની ઊંચી ભૂમિ કો ક્યા કહેતે હૈ, જગત. દેવતાઓ કે ગુરુ કોણ હૈ, બૃહસ્પતિ. વિદ્યા કી દેવી કોણ હૈ, સરસ્વતી. પ્રકૃતિ શબ્દ કા અર્થ હૈ સ્વભાવ. ચારો ઔરતો કે પીછે આને વાલી મહિલા કેસી થી, તો જવાબમાં આવશે વૃદ્ધા. રિક્ત સ્થાનો કે પૂર્તિ કીજે, પક્ષી ચહચાતે હુએ અપને ખાલી જગ્યા કી ઓર જા રહે થે, તો જવાબમાં આવશે નીડ. નીડ એટલે થશે માળો. પક્ષી ચહચાતે હુએ અપને નીડ કી ઓર જા રહે થે. બાતચીત કરતે કરતે બાત બેટો પર જ્યાં પહોંચી, બાતચીત કરતે કરતે બાત કાં જા પહોંચી, તો જવાબમાં આવશે બેટો પર જ્યાં પહોંચી. લોક બડે ચાવસે ઉસકા ગીત સુનતે હે, લોક બડે ખાલી જગ્યા સે ઉસકા ગીત સુનતે હે, તો જવાબમાં શું આવશે, ચાવસે. વહ આધુનિક યુગ કા ભીમ હૈ, વહ આધુનિક યુગ કા ભીમ હૈ, તો જવાબમાં શું આવશે, યુગ. આધુનિક યુગ કા ખાલી જગ્યા હૈ એવો પ્રશ્ન હોય તો જવાબમાં શું આવશે, ભીમ. સહી વાક્યાંશ ચુનકર વાક્ય ફિર સે લિખે, પહેલી સ્ત્રીને અપને બેટે કો લાખો મેં એક કહા, ક્યુંકિ લોગ ઉસકી ગીત બડે ચાવ સે સુનતે થે. શું કામ એને એને લાખોમાં એક કીધો, કારણ કે એના ગીત બધા બહુ પ્રેમથી અને બહુ રસ લઈને સાંભળતા હતા. દૂસરી સ્ત્રીને અપને બેટે કો આધુનિક યુગ કા ભીમ બતાયા, ક્યુંકિ વહ બડે બડે બહાદુરો કો પછાડ દેતા થા. પહેલી સ્ત્રીને અપને બેટે કો લાખો મેં એક કહા, ક્યુંકિ લોગ ઉસકે ગીત બડે ચાવ સે સુનતે થે. દૂસરી સ્ત્રીને અપને બેટે કો આધુનિક યુગ કા ભીમ બતાયા, ક્યુંકિ વહ બડે બડે બહાદુરો કો પછાડ દેતા થા. તીસરી સ્ત્રીને અપને બેટે કો બૃહસ્પતિ કા અવતાર બતાયા, ક્યુંકિ, તો જવાબમાં આવશે, જો કુછ પડતા થા એકદમ યાદ કર લેતા થા. જો આ અત્યારે તમે પાકા ચોપડામાં લખો ને ત્યારે તમે આવી રીતે લખશો તો કોઈ જ વાંધો નથી, પણ આ જ પ્રશ્ન જો તમને પરીક્ષામાં પૂછાય તો તમારે વાક્ય ફરીથી લખવું પડે. જોઈએ એના પછીનો પ્રશ્ન, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય અમે લખીએ. સૂર્યાસ્ત કે સમય ગાંવ કી કુછ સ્ત્રીયા ક્યા કરને ચલ પડી, તો જવાબમાં આવશે, સૂર્યાસ્ત કે સમય ગાંવ કી કુછ સ્ત્રીયા પાણી લેને કે લીએ ઘડે લેકર કુએં કી ઓર ચલ પડી. સૂર્યાસ્ત કે સમય ગાંવ કી કુછ સ્ત્રીયા ક્યા કરને ચલ પડી, સૂર્યાસ્ત કે સમય ગાંવ કી કુછ સ્ત્રીયા પાણી લેને કે લીએ ઘડે લેકર કુએં કી ઓર ચલ પડી. કુએ કી જગત પર બેઠી સ્ત્રીયા કિન કે બારે મેં બાતે કરને લગી, તો કુએ કી જગત પર બેઠી સ્ત્રીયા અપને અપને બેટો કે બારે મેં બાતે કરને લગી. દૂસરી સ્ત્રીને અપને બેટે કે બારે મેં ક્યા બતાયા, દૂસરી સ્ત્રીને અપને બેટે બેટે કો આધુનિક યુગ કા ભીમ બતાયા. દૂસરી સ્ત્રીને અપને બેટે કે બારે મેં ક્યા બતાયા, તો દૂસરી સ્ત્રીને અપને બેટે કો આધુનિક યુગ કા ભીમ બતાયા. ક્યા દેખકર તીનો સ્ત્રીયા કો આશ્ચર્ય હુઆ, ચોથી સ્ત્રી કે બેટે કા અપની માં કે પ્રતિ પ્રેમ ઓર સેવા ભાવ દેખકર તીનો સ્ત્રીઓ કો આશ્ચર્ય હુઆ. શું જોઈને એને આશ્ચર્ય થાય છે, તો કે જે ચોથી
સ્ત્રી છે એના બાળકનો, એના દીકરાનો, એની માં પ્રત્યેનો પ્રેમ જોઈને એને આશ્ચર્ય થાય છે. વૃદ્ધ મહિલાને સચ્ચાઈરા કિસે બતાયા? તો જવાબમાં આવશે, વૃદ્ધ મહિલાને ચોથી સ્ત્રી કે બેટે કો સચ્ચા હીરા બતાયા. વૃદ્ધ મહિલાને સચ્ચાઈરા કિસે બતાયા? તો વૃદ્ધ મહિલાને ચોથી સ્ત્રી કે બેટે કો સચ્ચા હીરા બતાયા. ત્યાર પછી એક જ આપણી પાસે મોટો પ્રશ્ન છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ. તો ચોથી સ્ત્રી કા બેટા વાસ્તવમાં એક સચ્ચા હીરા થા કેસે, કે ચોથી સ્ત્રીનો જે દીકરો છે એ હકીકતે એક સાચો હીરો હતો, એ કેવી રીતે? તો ચોથી સ્ત્રી કા બેટા ન ગંધર્વસા ગાયક થા, ન ભીમસા બલશાલી ઓર ન બૃહસ્પતિ સા બુદ્ધિમાન, વહ બહુત હી સીધા સાદા ઓર સરળ સ્વભાવ કા લડકા થા, ઉસમેં કિસી તરહ કા અહંકાર નહીં થા, ઉસમેં નમ્રતા ઓર સેવા ભાવ થા, પરંતુ ચોથે બેટે ને અપની માં કે સિર સે પાણી કા ઘડા ઉતાર કર અપને સિર પર રખા ઓર ઘર કી ઓર ચલ પડા. ઇસ પ્રકાર નમ્રતા, સેવાભાવ ઓર કર્તવ્ય નિષ્ઠા કે કારણ ચોથા બેટા વાસ્તવ મેં સચ્ચા હીરા થા. તો બાળકો, આ તમને પાઠ સમજાઈ ગયો છે, આ સ્વાધ્યાય છે. મહેરબાની કરી સીધું બ્લોગમાંથી ન લખવું, એક વખત જોઈ લેવો વિડીયો, કે કાંઈ જરૂરી જો સૂચના મળેલી હોય તો આપણે એને ફોલો કરી શકીએ. સો આજે આટલું જ રાખીએ, બાકીની જે કંઈ પણ સૂચના છે તમને વિડીયોની શરૂઆતમાં અપાઈ ગઈ છે. તો હવે મળીશું આના પછીના લેક્ચરમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, આવજો.